चलो विद्यार्थी मित्रों नमस्कार, गुड मॉर्निंग। अपने आनी पहला ना वीडियो नी अंदर एक दाखलो जोई गया, त्यार पछी बीजो। एक मानस 60 मीटर ऊंची इमारत पर उभो छे, सो आपने रकम कीधी छे आपणे लखी। एक मानस 60 मीटर ऊंची इमारत पर उभो छे, शू कहे छे आपणे? त्यांथी अवलोकन करता एक टावर नी टोच, त्यांथी अवलोकन करता एक टावर नी टोच अने तड़ियाना औषेध कोणना माप, अने तड़ियाना औषेध कोणना माप माप अनुक्रमे 30 अंश अने 60 अंश मालूम पड़े छे। अनुक्रमे 30 अंश अने 60 अंश मालूम पड़े छे। तो टावर नी ऊंचाई शोधो, तो आपने एवं कीधु छे तो टावर नी ऊंचाई शोधो, आवो आपने कीधु छे। શું કહે છે? આપણે આકૃતિ બનાવીએ કે એક માણસ 60 મીટર ઊંચી ઇમારત પર ઊભો છે, તો સૌથી પહેલું કામ આપણે એક ઇમારત બનાવી। ચલો 60 મીટર ની ઊંચી એક ઇમારત, એ બી ઇમારત છે, આ જમીન છે, અહીંયા વ્યક્તિ ઊભો છે। શું કહે છે આપણને? અહીંયા વ્યક્તિ ઊભો છે, એ ની જગ્યાએ બિલ્ડિંગ ની ઉપર ઊંચાઈ કેટલી ની એપી છે? તો કે 60 મીટર આવું આપણને આપેલું છે। હવે એમ કહે છે કે ત્યાંથી અવલોકન કરતા एक टावर नी टोच ना टोच अने तळियाना औषेध कोण, औषेध कोण कीधु એટલે નીચે જોતો હોય, ઉછેદ કોણ કીધુ એટલે ઉપર જોતો હોય। વ્યક્તિ તો સામે ટાવર કેવો હશે? નીચો હશે। સામે ટાવર કેવો હશે? નીચો। એ બી ઇમારત અને આ ટાવર એ બી સી અને ડી, સી ની ટાવર, વ્યક્તિ અહીંયા છે ઇમારતની ઉપર અને જોવે છે ટાવર ની ટોચ અને તળિયા, એટલે પહેલા ટોચ જોવે છે। જો વ્યક્તિ ટોચને જોતો હોય એટલે આ દ્રષ્ટિ બિંદુ થયું, વ્યક્તિની આંખ અહીંયા છે અને આ ટોચને જુએ છે। તો ખાસ યાદ રાખવાનું, જમીન સાથે સમાંતર બનતી રેખા ખૂણો બનાવે છે, બાકી એકે નહીં, બરાબર? ક્યારેક ઊભી રેખા સાથે ખૂણો બને નહીં। તો અહીંયા કાલ્પનિક આપણે જમીન સાથે એક રેખા બનાવવી પડે અને ખૂણો ક્યાં બને? અહીંયા કેટલો ખૂણો બને છે? તો કે આપણને કીધું ટોચ અને તળિયા, તો ટોચનો ખૂણો બનશે 30, તો વ્યક્તિ ટાવરની ટોચ સાથે પણ જો આમ સમક્ષિતિ રેખા બનાવો ત્યારે આ ખૂણો કેટલાનો બનશે? 30 આવું બને। કહેલાઈ ગયો? ક્યાં ખૂણો બને? યાદ રાખજો, ખાસ હંમેશા આડી જે જમીન સાથે સમાંતર રેખા હોય ત્યાં જ ખૂણો બને। વ્યક્તિ અહીંયાથી જુએ છે, જ્યાંથી જોતો હોય ત્યાં જ ખૂણો બને। અહીંથી જોવે છે, કેને જોવે છે? તો કે ટાવરની ટોચને, એટલે કે ડીને જોવે છે। તો અહીંથી જોવે તો આ એનું દ્રષ્ટિકોણ થયું, ત્યાંથી જમીન સાથે સમાંતર રેખા બનાવવાની એટલે અહીંયા એનો ખૂણો બને। તો ઇમારતની સમકક્ષ તમે એકમ રેખા બનાવો કે જે જમીન સાથે સમાંતર છે, જેનું નામ આપણે આપીએ ઈડી, બરાબર? કે જે બીસી બરાબર હશે, તો અહીંયા ખૂણાનો યુગ્મ કોણ રચે? કેને રચે? યુગ્મ કોણ રચે? હવે શું કહે છે કે તે તળિયાના ઉષેદ કોણનું માપ, તે તળિયાને જોવે છે, માની લો કે તળિયાને જોવે છે, તળિયાને જોવે તો એનો ખૂણો કેટલો બનશે? તો કે આ વ્યક્તિ આમ ખૂણો બનાવે છે, તો અહીંથી માંડીને આ ક્યાં સુધીનો કોણ? તો કે જ્યાં કિરણ જમીન સાથે સમાંતર છે એનું દ્રષ્ટિ કિરણ એસી છે, તો અહીંયા ખૂણો બને 60 નો, તો આ ખૂણો કેટલાનો બનશે? 60 અંશનો। હવે આપણે ખાસ માર્ગ કરવાનું કે આપણને કાટકોણ ત્રિકોણ નજર આવે છે,
टावर की ऊंचाई जो है आप आठ टन जो है शु आपने आपेलू ए बी इमारत ए बी बराबर इमारत ऊंचाई त्यार पछी सी डी बराबर टावर नी ऊंचाई थीटा बराबर कितना है पाछे 30 અને બીજા થીટા બરાબર કેટલા આપ્યા છે 60 હવે ખાસ યાદ રાખો જ્યારે આવી કોઈ આકૃતિ હોય ને તે મગજમાં રાખવાનું BC બરાબર ED થાય થાય એટલે કે ED બરાબર BC થાય બીજું CD બરાબર BE થાય CD બરાબર BE થાય આ બે ખાસ મગજમાં રાખવાનું જેટલો ભાગ આવો એટલો જ ભાગ અહીંયા હોય જેટલો ભાગ આવો એટલો જ ભાગ અહીંયા હોય હવે આપણે કાટકોણ ત્રિકોણ જોઈએ તો સેમ્પલ સ્વરૂપે હું તમને બનાવું છું પછી તમારે આકૃતિની અંદર બનાવતા જોતા શીખી લેવાનું સૌથી પહેલું કામ આપણને ખૂણો અહીંયા 30 નો છે જે આપણે નિશ્ચિત કરેલું છે તો 30 નો ખૂણો બનાવે તેવી બાજુ AD અને એક ED તો આપણે અહીંયા જોઈએ ત્રિકોણ આવો બને છે બને છે કેવો ત્રિકોણ બને છે તો કે 10 30 બરાબર ખૂણાની સામેની બાજુ कई छे AE कई छे AE छेद में पासे नी बाजू ED कई बाजू छे AD अबे जो 10 30 नी कीमत आपने पासे होए AE छे तो के ना अने ED छे तो के ना तो बीजो खूणो कयो छे आपने ए मुकीए 10 60 कोई पण खूणो पहला मुकी सकाय 10 60 तो 10 60 नो खूणो बनावती होय तेवी बाजू कई हती तो के एक AC अने बीजो BC तो AC अने BC तो અહીંયા કાટકોણ ત્રિકોણ બને એ બી સી તો જો એ ખૂણાની સામેની બાજુ એ બી પાસેની બાજુ બી સી તો હવે આમાં આપણને ખ્યાલ છે કે આપણી પાસે 10 60 ની કિંમત છે એ બી એટલે કે ઇમારત છે ઇમારતની ઊંચાઈ 60 આપેલી છે તો બી સી આપણને મળી જશે બરાબર તો આપણે અહીંયા મૂકશું 10 60 ની કિંમત √3 એ બી 60 છેદમાં બી સી તો બી સી આ બાજુ આવી જાય તો શું થઈ જશે ગુણાકારમાં સામે 60 છેદમાં કેટલા √3 છેદમાં ક્યારે √3 હોય નહીં ન હોય તો અંશ અને છેદને આપણે શું કરવાનું √3 વડે ગુણી નાખવાનું કેટલા વડે ગુણશું √3 વડે તો BC બરાબર √3 ગુણ્યા √3 એટલે 3 અને 60 ને 3 વડે ભાગો કેટલા આવે 20 તરી 60 એટલે 20√3 શું જવાબ આવે તો આપણને BC મળી ગયા કેટલા 20√3 તો જેટલા BC હોય એટલા જ કોણ હોય ઈડી હોય કેટલા હોય ઈડી તો હું ઈડી ની જગ્યાએ મૂકી શકું કેમ તો કે અહીંયા જોઈએ આપણે AE છેદમાં AD એટલે કેટલા 20√3 10 30 ની કિંમત 1 ના છેદમાં √3 બરાબર ની સામેની બાજુ જે છેદમાં છે ઈડી ની કિંમત મૂકી છે તો અહીં લખવાનું કૌંસ ની અંદર ઈડી બરાબર BC થાય શું થાય ઈડી બરાબર BC થાય અને આ બાજુ લઈ આવો શું આવશે 20√3 1 ના ગુણાકારમાં છેદમાં √3 ઓલરેડી છે જ એટલે એ ઈ આપણને મળી જશે અહીંયા √3 નો સંબંધ 20 સાથે ગુણાકારનો છે એટલે √3 ઉડી જાય એ ઈ ની કિંમત આપણને કેટલી મળે છે તો કે એ ઈ બરાબર આપણને 20 મીટર મળે છે હવે ખ્યાલ આવી ગયો તો હવે આપણે જોઈએ છે કે એક જ આકૃતિની અંદરથી આપણને બે ત્રિકોણ મળ્યા પહેલો ત્રિકોણ ખાસ જુઓ જ્યારે આવી કોઈ આકૃતિ બનતી હશે ને આવી રીતનો ત્રિકોણ છે તમારો માર્ક કરો અહીંયા 30 નો ખૂણો છે તો A E અને D બીજો ત્રિકોણ આવો છે કે જે ABC છે જ્યાં 60 નો ખૂણો છે આવી રીતના બે ત્રિકોણ ઉપર આપણે બંને ખૂણા મૂક્યા તો આપણે ખાસ યાદ રાખવાનું બે ત્રિકોણની અંદર કોમન બાજુ શું છે BC અને AD જો આના ઉપર બંનેમાંથી જો તમને BC મળતી હોય તો પહેલા BC શોધી નાખાય ખરેખર આપણને દાખલાની અંદર BC શોધવાની કીધી નહોતી આપણે તો CD જોઈએ છે શું જોઈએ CD પરંતુ BC જણે તો ED જણે AD જડે તો AE જડે AB માંથી AE ને કાઢી નાખો તો EB જડે અને જેટલો EB હોય એટલો CD હોય ખ્યાલ આવી ગયો આકૃતિને સમજતા આવડશે તો દાખલો ગણતા આવડશે હવે આપણે જોઈએ આપણી પાસે BC છે AE છે તેથી A' B હોવાથી AE EB બરાબર AB AB આપણી પાસે 60 છે AE 20 છે તો EB આપણને મળી જાય EB બરાબર આપણને કેટલા મળશે 60 - 20
बराबर 40। तो हम आपने जानिए चाहिए कि EB बराबर सूच है, CD है, बराबर कितना 40 मीटर। आम टावर की ऊंचाई कितनी है 40 मीटर। खिलाड़ी શું કે છે ટાવરની ઊંચાઈ બરાબર શું કીધું છે જેટલા એબી છે એટલા જ સીડી હોય તો ટાવરની ઊંચાઈ કેટલી થાય 40 મીટર થાય ખાસ જેમ કીધું એ પ્રમાણે આકૃતિ બનાવો તમને આની અંદર નિશ્ચિત આકૃતિ છે આપણે એક વિડિયો બનાવશું જેની અંદર બધી જ આકૃતિઓ ને એક સાથે સમાવી લેશું જેથી કરીને આકૃતિ સમજતા અને દોરતા તમને ઝડપથી આવડી જાય એટલે દાખલા વ્યવસ્થિત શીખ લેવાનું એટલે તમને એના અંદર થોડોક માહિતી મળવા માંડે અને અમુક બાબતોનો તમને ખ્યાલ આવી જાય ત્યાર પછી એક સાથે એક લેક્ચરની અંદર આપણે જે કોઈ આકૃતિ મુખ્ય છે જેની અંદર બીજી આકૃતિઓ સમાઈ જાય છે એવો એક વિડીયો આપણે બનાવશું ત્યાર પછી નેક્સ્ટ બીજો દાખલો આપણે નવા વિડીયોની અંદર જોશું।